નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? આજે આપણે ધોરણ 7માં પ્રકરણ 4 ઉષ્મા વિશે અભ્યાસ કરવાના છીએ. દેટ મીન્સ હીટ, એટલે કે ગરમી. પ્રકરણ 3માં વિદ્યાર્થી મિત્રો તમે શીખ્યા છો કે ઊનના કપડાં પ્રાણીઓની રૂંવાટીમાંથી બનાવવામાં આવે છે. તમે એ પણ જાણો છો કે સુતરાઉ કપડાં વનસ્પતિના રેસાઓમાંથી બને છે. શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ જ ઠંડી હોય ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ. ઊનના કપડાં આપણા શરીરને હૂંફાળું રાખે છે, આપણને થોડીક હીટ આપે છે, એટલા માટે બહારની ઠંડીથી આપણને રક્ષણ કરે છે, એટલા માટે આપણે ઊનના કપડાં શિયાળામાં પહેરતા હોઈએ છીએ. જ્યારે ગરમીની ઋતુમાં હળવા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરતા આપણું શરીર ઠંડક અનુભવે છે. હવે કહેવાતું હોય છે કે ઉનાળામાં બ્લેક કલરના કપડાં વધારે ન પહેરવા જોઈએ, કારણ કે બ્લેક કલર ગરમીને શોષે છે, બરાબર? પ્રકાશના જે કિરણો હોય છે એને સૌથી વધારે શોષે છે, એટલે એના માટે આપણે સુતરાઉ કપડાઓમાં વ્હાઇટ કલર વધારે પસંદ કરવામાં આવે છે. ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો જ શા માટે અનુકૂળ આવે છે તે બાબતની નવાઈ તમને જરૂર લાગતી જ હશે, રાઈટ? લાગે ને એવી નવાઈ, કેમ આપણે ઉનાળાની ઋતુમાં ઊનના કપડાં નથી પહેરી શકતા, શા માટે આપણે શિયાળાની ઋતુમાં સુતરાઉ કપડાં નથી પહેરી શકતા, કેમ કોઈ શિયાળાની ઋતુમાં રેઇનકોટ પહેરીને નથી નીકળતું? તો કે ચોક્કસ ઋતુમાં ચોક્કસ કપડાં પહેરવા જરૂરી છે, અનુકૂળ આવે છે આપણને, એટલા માટે. તો હવે આવું કેમ થાય છે? તો શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે, પરંતુ ઘરની બહાર સૂર્યના તડકામાં આવતા હૂંફનો અનુભવ થાય છે. આપણને એકદમ હૂંફાળું વાતાવરણ લાગે, મજા આવી જાય. આમ ઠંડી એટલી બધી ઠંડી હોય એમાં તમે સવાર સવારમાં સૂર્યનો કૂણો તડકા નીચે બેસો એટલે તો મજા પડી જાય, રાઈટ? ઉનાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં પણ આપણે ગરમી અનુભવીએ છીએ. આવું શા માટે થાય છે? કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ? હવે શિયાળાની ઋતુમાં આપણે અંદરના ભાગમાં ઠંડી હોય ને બહાર આપણને થોડુંક હૂંફાળું વાતાવરણ મળી રહે, પણ ઉનાળાની ઋતુમાં એવું નથી થતું. ઉનાળાની ઋતુમાં આપણને ઘરમાં પણ ગરમી લાગે ને બહાર પણ અતિશય ગરમી લાગતી હોય છે, રાઈટ? હવે એ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે ખબર પડે? તો કે તમને બધાને ડાયરેક્ટ એ જ જવાબ આવશે કે ટચ કરીને ખબર પડે કે ઠંડો છે કે ગરમ, ઓબ્વિયસલી. વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે તે શોધવા માટે આપણે શું કરવું જોઈએ? હવે એ ખબર પડી ગઈ કે આ ઠંડો છે કે ગરમ, પણ કેટલા પ્રમાણમાં, કેટલો ગરમ છે, કેટલો ઠંડો છે એ કેવી રીતે ખબર પડે? તો કે એ બધી માહિતી આપણે આ પ્રકરણમાં મેળવવાના છે. બધા પ્રશ્નોના જવાબ આપણને અહીં આ ઉષ્મા નામના પ્રકરણમાં મળી રહેશે. તો હવે આપણે જોઈએ સૌ પ્રથમ 4.1 ઠંડુ અને ગરમ. સૌ પ્રથમ આપણે આનો જ જવાબ મેળવીએ કે કોઈ પણ વસ્તુ ઠંડી છે કે ગરમ કેવી રીતે ખબર પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, રોજબરોજના જીવનમાં આપણે સંખ્યાબંધ પદાર્થોના સંપર્કમાં આવતા હોઈએ છીએ, બરાબર? તેમાંના કેટલાક પદાર્થો ગરમ જણાય છે અને કેટલાક પદાર્થો આપણને ઠંડા પણ અનુભવાતા હોય છે. તરત જ બનાવીને કપમાં કાઢેલી ચા ગરમ હોય છે, રાઈટ? પરંતુ બરફ તો ઠંડો જ હોય છે, એ પણ સાચી વાત છે. હવે આપણે અહીં જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટકમાં ચાર પોઈન્ટ એક ઠંડુ અને ગરમ. સૌ પ્રથમ આપણે એ પ્રશ્નનો જવાબ મેળવીશું કે કોઈ પણ વસ્તુ ઠંડી છે કે ગરમ તે કેવી રીતે આપણને ખબર પડે છે. સૌ પ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે રોજબરોજના જીવનમાં આપણે સંખ્યાબંધ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ. તેમાંના કેટલાક પદાર્થો ગરમ જણાય છે અને કેટલાક પદાર્થો આપણને ઠંડા પણ અનુભવાતા હોય છે. હવે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે તરત જ બનાવીને કપમાં કાઢેલી ચા ગરમ હોય છે, અને સેકન્ડ પણ બરફ એટલો જ ઠંડો હોય છે, બરાબર? હવે આપણે અહીં જે કોષ્ટક આપેલું છે 4.1, એમાં સામાન્ય રીતે વપરાતા આવા કેટલાક પદાર્થોની સૂચિ બનાવી છે. તમે તમારા અનુભવ પરથી આમાંના કયા પદાર્થો ગરમ કે ઠંડા છે તે આપણે નિશાની વડે નક્કી કરવાનું છે. જેમ કે અહીં પદાર્થ આપેલો છે આપણને આઈસ્ક્રીમ, તો કે આઈસ્ક્રીમ અતિશય ઠંડા હોય, રાઈટ? તો એમાં રાઈટ કરેલું છે ચાના કપમાં રાખેલી ચમચી એ ગરમ હોય, હૂંફાળી હોય તો એમાં રાઈટ. પછી ફ્રૂટ જ્યુસ, તો કે એ પણ ઠંડુ હોય, બરાબર? તળવાની કડાઈનો હાથો એ ગરમ જ હોય, ઓકે? ઠંડો ના હોય, આ મીડિયમ ટાઈપ, ગરમ તો હોય જ. અતિશય ગરમ પદાર્થોને સીધા જ અડકતા નહીં,
જ્યારે તમે સળગતી મીણબત્તી કે ગરમ સ્ટવનો ઉપયોગ કરો ત્યારે દાજી ન જવાય તેની ખાસ કાળજી રાખજો. હો રાખશો ને? હા, આ રીતે. તો કે અતિશય ગરમ હોય તેને ડાયરેક્ટ ન અડવું જોઈએ, એના માટે આપણે સાણસીનો યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ? હવે સળગતી મીણબત્તી હોય અથવા તો ગરમ સ્ટવ હોય તો દાજી ન જવાય એની પણ આપણે ધ્યાન રાખવું. જ્યારે મમ્મી ખાવાનું બનાવતા હોય છે, જમવાનું બનાવતા હોય ત્યારે એ ધ્યાન રાખતા હોય છે. જો થોડી પણ બેદરકારી થાય તો દાજી જવાની શક્યતા વધે છે. આપણે જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય છે જ્યારે કેટલાક પદાર્થો ગરમ હોય છે. વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં વધુ ઠંડો કે વધુ ગરમ છે. હવે આપણને ખબર જ છે, બરાબર, કોઈ આઈસ્ક્રીમનો કપ રાખેલો હોય ને બાજુમાં ચાનો કપ રાખેલો હોય તો આપણને ખબર જ છે કે કયો પદાર્થ કોના કરતાં વધારે ઠંડો છે અને કોના કરતાં વધારે ગરમ છે. આ આપણે અંદાજો લગાવી શકીએ છીએ, રાઈટ? હવે કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં ગરમ છે તે તમે કેવી રીતે નક્કી કરશો? અહીં એક પૂછવામાં આવ્યું છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં ગરમ છે તે કેવી રીતે નક્કી કરશો? તો કે સામાન્ય રીતે આપણે પદાર્થ સાથેના સ્પર્શ દ્વારા આ માહિતી મેળવીએ છીએ. ટચ દ્વારા, સૌથી પહેલાં તમને એ જ જવાબ આવ્યો હતો ને કે ટચ કરીને આપણે જાણી શકીએ કે કેટલું ગરમ છે કે કેટલું ઠંડુ છે. પરંતુ શું આપણા આ સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય હોય છે ખરો? તો ચાલો આપણે એ જ શોધીએ. હવે આપણે ટચ કરીને વિશ્વાસથી, પૂરેપૂરા વિશ્વાસથી કહી શકીએ કે હા, આટલા જ પ્રમાણનો આ ગરમ હશે. આપણે કોઈ એક્ઝેક્ટ તાપમાન ના કહી શકીએ, રાઈટ? તો હવે આપણે એ જવાબ મેળવશું કેવી રીતે? પ્રવૃત્તિ દ્વારા. પ્રવૃત્તિ 4.1 જોઈએ, જેમાં કીધેલું છે, ત્રણ નાના ટબ એટલે કે પાત્ર લો, તેના પર એ, બી તથા સી એમ લેબલ લગાવો, બરાબર. હવે ગરમ પાણી એટલું બધું ગરમ ન લેવું કે જેથી તમારો હાથ દાઝી જાય. હુંફાળું લેવું, આપ કહી શકાય કે ગરમ હોય એવું લેવું. તમે અહીં જોઈ શકો છો આકૃતિમાં, ત્રણ પાત્રમાંના પાણીમાં તાપમાનનો અનુભવ કરવા માટે આપણે એમાં હાથ નાખવામાં આવે છે. તો આ રીતે આપણે એમાં પાણી લેવાનું છે, પણ કયું કયું એ જોઈએ. એ, બી અને સી એમ પાત્ર લીધેલા છે. હવે એની અંદર લેબલ લગાવવાના છે. પાત્ર એમાં ઠંડું પાણી, પાત્ર બીમાં ગરમ પાણી, હવે પાત્ર સીમાં અડધું ગરમ તથા અડધા ઠંડા પાણીનું મિશ્રણ, મિક્સ પાણી ભરવાનું છે. હવે તમારો ડાબો હાથ પાત્ર એના પાણીમાં અને જમણો હાથ પાત્ર બીના પાણીમાં ડૂબાડો. ત્યારબાદ 2-3 મિનિટ પછી તમારા બંને હાથ એક સાથે પાત્ર સીના પાણીમાં ડૂબાડો, જે આપણે આકૃતિ 4.1માં જોઈ રહ્યા છીએ એ રીતે. ઓકે, શું બંને હાથ સમાન અનુભવ કરે છે ખરા? કહી શકો છો કે બંને હાથ આપણે એક સમાન અનુભવ કરી શકીએ? હવે તમે આ પ્રવૃત્તિ ઘરે આરામથી કરી શકો છો, રાઈટ? તો સૌ પ્રથમ બુજાની મૂંઝવણ દર્શાવે છે કે માત્ર સ્પર્શ વડે પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું અનુમાન આપણને છેતરામણું સાબિત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આ આપણને અવલોકન કરવાથી એ નિર્ણય સ્પષ્ટ મળે છે કે સ્પર્શ કરવાથી પદાર્થના તાપમાન વિશેનો અનુભવ વિશ્વસનીય હોતો નથી. આપણે પૂરેપૂરા વિશ્વાસ સાથે ના કહી શકીએ કે આ આટલા પ્રમાણમાં જ ગરમ હશે કે ઠંડુ હશે. ઓકે, તો પદાર્થ કેટલો ગરમ કે ઠંડો છે તે આપણે કેવી રીતે શોધી શકીએ? તો એનો જવાબ આપણે મળે છે કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે. આ ખાસ યાદ રાખવું, આપણને એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન વડે માપવામાં આવે છે અથવા તો ઓળખાય છે. તાપમાનનું માપન કરતો સાધન છે એક, તો કે કયું? થર્મોમીટર. તાપમાનનું માપન કરવા માટેનું સાધન કયું? થર્મોમીટર. હવે આપણે આ થર્મોમીટર વિશે થોડીક વધારે, તાપમાનના માપન વિશે વધારે માહિતી મેળવવા માટે જોઈએ 4.2, તાપમાનનું માપન. તમે થર્મોમીટર જોયું છે? વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ થર્મોમીટર જોયું છે? યાદ કરો કે જ્યારે તમારા કુટુંબમાંથી કોઈને તાવ આવ્યો હોય ત્યારે તેમના શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટર વાપર્યું હોય, વાપર્યું જ હોય છે થર્મોમીટર. ઓકે, ઘરમાં યુઝ કરેલું જ હશે. જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર કહે છે. આ ખાસ યાદ રાખો. હવે આપણે જે ઘરમાં યુઝ કરતા હોઈએ છીએ ને થર્મોમીટર, એ ક્લિનિકલ થર્મોમીટર હોય છે અથવા તો જે ડૉક્ટર સાથે જ લઈને ફરતા હોય એ તબીબી થર્મોમીટર કહી શકાય.
જો તમારી પાસે ક્લિનિકલ થર્મોમીટર ન હોય તો તમારા મિત્ર કે પડોશી પાસેથી લઈને જુઓ, બસ બીજું કંઈ નહીં, બીજા પાસેથી લઈને જોઈ લેવાનું આપણા પાસે ના હોય તો. તેને તમારા હાથમાં કાળજીપૂર્વક રાખીને તેનું ધ્યાનથી નિરીક્ષણ કરવાનું છે. હવે આ ખાસ યાદ રાખવું, હવે આપણે એમાં જોવાની વસ્તુ એ છે કે એમાં છે શું, થર્મોમીટર કેવી રીતે માપન કરી શકે છે કે કોઈપણ વસ્તુ ઠંડી છે કે ગરમ, એક્ઝેક્ટ માપન કઈ રીતે કરી શકીએ છીએ એ આપણે અહીં જોવાનું છે. હવે આકૃતિ 4.2માં જે દર્શાવવામાં આવ્યું છે ક્લિનિકલ થર્મોમીટર છે, આ આકૃતિ આપણી બુકની આકૃતિ છે, ઓકે. પણ આ થોડીક ઝાંખી દેખાઈ રહી છે. એમાં જો તમને દેખાડવામાં આવ્યું છે કે 36 થી 37 37 આવીને અહીં પારો અટકેલો દેખાઈ રહ્યો છે. તો આ જે થર્મોમીટર અહીં જે આકૃતિ છે એ આવું તમે જોયેલું હશે ઘરમાં, એક્ઝેક્ટ આવું થર્મોમીટર હોય છે. આને કહેવાય ક્લિનિકલ થર્મોમીટર. બુકની આકૃતિ થોડીક બરોબર નહોતી દેખાતી એટલા માટે મેં અહીં આ ફોટો મૂકેલો છે, તમે જોઈ શકો છો. હવે આ જે છે એ દોરેલી ડ્રો કરેલી આકૃતિ છે. આપણે એમાં જોઈએ કે જે જે ભાગ છે એ શું દર્શાવે છે. સૌપ્રથમ અહીં એક ખાંચ આપેલી હોય છે, ત્યારબાદ અહીં અંદર જે રેડ લાઇન અથવા તો જે આપણે રેડ લાઇન હમણાં જોઈ હતી 37 તાપમાન સુધી હતું એ પારો હતો. ત્યારબાદ અહીં જે લાલ તીર દર્શાવવામાં આવે છે, તમે જોઈ શકો છો અહીં જે આ લાલ તીર દર્શાવવામાં આવે છે એ ત્યાં સુધી પારો પહોંચેલો છે એવું કહી શકાય. હવે આ આખું જે થર્મોમીટર છે કાચની નળીનું બનેલું હોય અને આને કહી શકાય બારીક વે. અહીં જે નામ નિર્દેશન આપણે આપણી જાણકારી માટે આપેલું છે. હવે આજના જમાનામાં હવે તો ડિજિટલ થર્મોમીટર પણ આવી ગયા છે, જે આ રીતે તમને પારો ઉપર નીચે થાય એવું ન દેખાડે પણ ડાયરેક્ટ એક્ઝેક્ટ તાપમાન લખીને બતાવી દેતા હોય છે. સમાન જાડાઈવાળી પાતળી સાંકડી કાચની નળીના એક છેડા પર નળીને અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે, આપણે જે જોઈ એ રીતે. આ બલ્બમાં મર્ક્યુરી એટલે કે પારો ભરેલો હોય છે. બલ્બની બહારના ભાગમાં મર્ક્યુરીનો પાતળો દોરા જેવો ભાગ દેખાય છે, આ તમે આમાં જોઈ શકો છો. મર્ક્યુરી ભરાયેલો છે અને એની અંદર દોરા જેવો ભાગ દેખાઈ આવે છે. જો તમને મર્ક્યુરીનો દોરો ન દેખાય થર્મોમીટરને બંને હાથમાં પકડીને ધીરે ધીરે દેખાય નહીં ત્યાં સુધી સહેજ ગોળ ફેરવવાનું, બરોબર. હવે આ તમે પ્રેક્ટિકલી તમારા હાથમાં થર્મોમીટર હોય ને તો તમે એને ધ્યાનથી જોઈ શકો છો, બરોબર. આ રીતે ફોટોમાં અમે આપણે ન દેખાડી શકીએ. વળી થર્મોમીટરની સપાટી પરનું અંકન પણ સ્પષ્ટ નજરે પડશે. આ અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે કે જેને સેલ્સિયસ વડે દર્શાવાય છે. અહીં જોજો ખાસ કેવી રીતે સેલ્સિયસ વડે દર્શાવાય છે, એ આ પણ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે થર્મોમીટરનું જે માપક્રમ હોય છે શેના વડે દર્શાવાય છે, તો કે સેલ્સિયસ માપક્રમમાં દર્શાવાય છે. આ ખાસ તમારે ઘરે થર્મોમીટર હોય તો ચેક કરવું કે એમાં શું હોય છે, ઓકે. ક્લિનિકલ થર્મોમીટર 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે, એટલે કે આપણા શરીરનું તાપમાન તે આરામથી માપી શકે છે. હવે આપણે જોઈએ તો કે ક્લિનિકલ થર્મોમીટરના વાંચન વખતે રખાતી સાવચેતી. થર્મોમીટરને વપરાશ પહેલાં અને પછી યોગ્ય જંતુનાશક એટલે કે એન્ટીસેપ્ટિક દ્રાવણથી ધોવું. વપરાશ પહેલાં પારાનું સ્તર 35 સેલ્સિયસથી નીચે છે કે નહીં તે જુઓ. હવે સૌથી પહેલાં તમે યુઝ કરો છો તો એનું તાપમાન ચેક કરવું કે કેટલું છે. તમારી દ્રષ્ટિના સમાંતરે પારાનું લેવલ રાખીને જુઓ, એટલે કે આકૃતિ 4.3માં કીધેલું છે પણ એ આપણે આગળ થોડીક જોશું પ્રવૃત્તિ 4.2માં. થર્મોમીટરને કાળજીપૂર્વક રાખો, જો તે કોઈ કઠણ પદાર્થ સાથે અથડાશે તો તૂટી જશે, કારણ કે એ કાચનું બનેલું છે, ઓકે, તૂટી શકે છે. આ રીતે થર્મોમીટરને જ્યારે આંખ નોંધતા હો ત્યારે બલ્બથી ન પકડો, બલ્બથી એને ત્યારે ક્યારેય નથી પકડવાનું. પ્રવૃત્તિ 4.2 થર્મોમીટરનું વાંચન. હવે આપણે થર્મોમીટરનું આ વાંચન કઈ રીતે કરી શકીએ છીએ એ જોવાનું છે. ચલો આપણે જોઈએ કે થર્મોમીટરના માપક્રમનું વાંચન કેવી રીતે કરવું. સૌ પ્રથમ પાસ પાસે આવેલા બે મોટા અંકન વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે તે નોંધી લો. હવે જ્યાં જ્યાં એ પારો અટકે છે તે
आसपास जे मोटा अंकन आवेला होय छे तेनी वच्चे तापमानो तफावत केटलो छे ए आपणे शोधवानुं छे। वळी તેમની વચ્ચેના ભાગમાં કુલ કેટલા વિભાગો છે એટલે કે નાના અંકન વડે દર્શાવેલા તેની પણ નોંધ કરવાની છે। ધારો કે બે મોટા અંકનો વચ્ચેનો તફાવત એક અંશ અથવા તો ડિગ્રી છે અને બે મોટા અંકનો વચ્ચે કુલ નાના વિભાગની સંખ્યા 5 હોય તો નાના વિભાગના મૂલ્યનું વાંચન 1/5 ઇટ્સ ઇક્વલ ટુ 0.2 સેલ્સિયસ કરી શકાય। કઈ રીતે? તો કે નાના અંકનું મૂલ્ય બરાબર બે મોટા અંકનો વચ્ચેનો તફાવત છેદમાં નાના અંક એટલે કે કાપાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1/5। બે મોટા અંકનો વચ્ચે તફાવત કેટલો છે? 1 છે, બરાબર। હવે એ તફાવત 1 છે, જેમ કે 36 અને 37, તો એ બંને વચ્ચેનો તફાવત કેટલો થયો? 37 માઇનસ 36 એટલે 1। હવે નાના અંક એટલે કે કાપાની સંખ્યા કેટલા છે? વચ્ચે નાના અંકના કાપા તો કે 5 હોય છે, એટલા માટે એનો જવાબ આવશે 0.2 સેલ્સિયસ। થર્મોમીટરને જંતુનાશક એટલે કે એન્ટીસેપ્ટિક પ્રવાહી વડે બરાબર સાફ કરી લો, આપણે હમણાં વાત કરી તે રીતે। તેને તમારા હાથમાં મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડાક ઝટકાસ આપો, થોડુંક આમ હલાવવા લો, બરાબર, હાથેથી એને થોડુંક શેક ટાઈપની થોડુંક હલાવવાનું જેથી પારો એની જગ્યાએ પાછો આવી જાય। આ ઝટકાને કારણે થર્મોમીટરની નળીમાં રહેલ મર્ક્યુરી પારો નીચે ઉતરી જશે। મર્ક્યુરીના દોરાનો છેડો 35 સેલ્સિયસથી નીચે છે તેની ખાતરી કરો। 35 સેલ્સિયસ સુધી ના જ હોવો જોઈએ, એનાથી નીચે હોવો જોઈએ, જેથી આપણા શરીરનું કેટલું ટેમ્પરેચર છે એક્ઝેક્ટલી ખબર પડે। હવે થર્મોમીટરના મર્ક્યુરીવાળા છેડાને મોઢામાં મૂકીને તમારી જીભની નીચે રહે તેમ એકાદ મિનિટ સુધી રાખો। તમારી જીભની નીચે રાખવાનું એ થર્મોમીટરને, ઓકે, ઉપર નહીં રાખવાનું। ત્યારબાદ તેને બહાર કાઢીને સ્કેલ એટલે કે માપક્રમ પરનું તાપમાન વાંચો। આ થયું સેલ્સિયસ એકમમાં તમારા શરીરનું તાપમાન, ત્યારે જે એક્ઝેક્ટ રેડ એરો જ્યાં આવશે તે તમારા શરીરનું તાપમાન કહેવાશે, ઓકે। તમે તમારા શરીરનું તાપમાન કેટલું છે તે નોંધ્યું છે ખરું? જો ના નોંધ્યું હોય તો તમે આ રીતે ચેક કરીને નોંધી શકો છો, થર્મોમીટર વિશે વધારે માહિતી મેળવી શકો છો, ઓકે। હવે આપણે જોઈએ તો કે આકૃતિ જે આપણે કીધેલી હતી કે તમારી દ્રષ્ટિના સમાંતરે પારાનું લેવલ રાખીને જોવાનું છે, તો કે આ રીતે તમારે જોવાનું હોય છે। ક્લિનિકલ થર્મોમીટરનું અવલોકન લેવાની સાચી રીત અહીં આકૃતિમાં દર્શાવેલી છે। માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 સેલ્સિયસ હોય છે। ખાસ નોંધ કરો કે તાપમાન તેના એકમ સાથે જ દર્શાવાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખો કે માનવ શરીરનું તાપમાન કેટલું હોઈ શકે છે? 37 સેલ્સિયસ હોય છે। હવે આ તાપમાન તેના એકમ સાથે જ દર્શાવવું, હંમેશા જ્યારે તમે તાપમાન લખો 37 તો ખાલી એટલું નહીં લખવાનું, સેલ્સિયસ લખવું જરૂરી છે, એનો એકમ લખવો જરૂરી છે। હવે આપણે પ્રવૃત્તિ 4.3 જોઈએ કે કેવી રીતે ખાતરી કરાવીએ કે તેમાં કઈ ચિંતા કરવા જેવું નથી, કે 37 સેલ્સિયસ છે એમાં ખાતરી કરવી જરૂરી છે કે એમાં કઈ ચિંતા કરવા જેવું નથી, આપણા શરીરનું તાપમાન નોર્મલ જ છે, કેવી રીતે ખાતરી કરી શકીએ? તો કે જોઈએ, તમારા મિત્રો ઓછામાં ઓછા 10 લેવાના છે ના શરીરના તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપીને તમારા અવલોકનને કોષ્ટક 4.2 નોંધ કરો। બધા ફ્રેન્ડ્સનું તાપમાન માપવાનું, કોઈ એકનું નહીં। હવે તમે એકનું માપશો તો તમને ખબર કેવી રીતે પડશે કે તમારા શરીરનું તાપ ટેમ્પરેચર નોર્મલ છે કે નહીં, ઓકે? તો તમે ઘણા બધાનું માપશો તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે નોર્મલ જ છે। હા, નામ લખવાના છે, બાજુમાં એના તાપમાન લખવાના છે। શું દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37 સેલ્સિયસ જેટલું છે ખરું? દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37 સેલ્સિયસ ન પણ હોઈ શકે। શરીરનું તાપમાન 37 સેલ્સિયસ કરતાં સહેજ વધુ કે સહેજ ઓછું પણ હોય છે, એક્ઝેક્ટ તાપમાન કોઈના શરીરનું સરખું હોય જ નહીં। 37 સેલ્સિયસ કીધું છે તો બધાના શરીરનું તાપમાન 37 સેલ્સિયસ ના જ હોય, ઓબ્વિયસલી કોઈકનું વધારે હોય કોઈકનું ઓછું હોય, એ રીતે આવે। વાસ્તવમાં જેને આપણે શરીરનું સામાન્ય તાપમાન 37 સેલ્સિયસ કહીએ છીએ તે ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓના શરીરના તાપમાનોનું સરેરાશ મૂલ્ય છે। એટલે કે ઘણા બધા લોકોનું તાપમાન આપણે લઈએ તો બધાના તાપમાનનો સરેરાશ કાઢીએ
ત્યારે આ 37 સેલ્સિયસ આપણને જવાબ મળે છે. તો એટલા માટે કીધેલું છે કે મનુષ્યના શરીરનું તાપમાન 37 સેલ્સિયસ જેટલું હોઈ શકે છે. ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાનના માપન માટે જ કરેલી છે. સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન 35 સેલ્સિયસથી નીચે કે 42 સેલ્સિયસથી ઉપર જતું નથી. માટે ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ સુધીનો જ હોય છે. તો આ અહીં બહુ જ સારી અને એવી આપણા ઉપયોગી માહિતી કીધેલી છે કે ક્લિનિકલ થર્મોમીટર જે છે એ માત્ર મનુષ્ય ના એટલે કે માનવના શરીરનું તાપમાન માપવા માટે જ બનાવવામાં આવ્યું છે. અને માનવનું તાપમાન કેટલું હોય છે તો કે 35 સેલ્સિયસથી નીચે કે 42 સેલ્સિયસથી ઉપર ક્યારેય નથી હોતું. એ બંને આંકડાની વચ્ચે જ હોય છે. અને આ ક્લિનિકલ થર્મોમીટરનું માપક્રમ આપણે આ ઉપરથી કહી શકીએ છીએ. હવે સાવચેતી, માનવ શરીર સિવાયના કોઈ પણ પદાર્થના તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવો નહીં. વિદ્યાર્થી મિત્રો, ક્લિનિકલ થર્મોમીટરનો યુઝ માત્ર ને માત્ર માનવ શરીરનું ટેમ્પરેચર માપવા માટે જ કરવામાં આવે છે. બીજા કોઈ પણ પદાર્થનું ટેમ્પરેચર આપણે આ થર્મોમીટરથી માપી શકતા નથી. ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિની નજીક રાખશો નહીં, તેની તૂટી જવાની સંભાવના છે. હવે શા માટે આવું થાય છે? કારણ કે જે ક્લિનિકલ થર્મોમીટર છે એની અંદર રેન્જ ફિક્સ હોય છે, એટલે કે આટલું જ તાપમાન માપવાની એની અંદર ફિક્સ હોય છે. કે આપણા શરીરનું તાપમાન જે રીતે 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે તો એટલું જ તાપમાન એનામાં માપવાની ક્ષમતા હોય છે. માનવ શરીરનું તાપમાન ઓછા પ્રમાણમાં હોય છે. જ્યારે તમે એને તડકામાં કે અગ્નિની નજીક લઈ જાઓ તો એનું તાપમાન વધી જતું હોય છે અને એ તાપમાન એ સહન નથી કરી શકતું, એટલા માટે એના તૂટી જવાની સંભાવના વધી જાય છે. તો તેથી જ ક્લિનિકલ થર્મોમીટરનો યુઝ હંમેશા માનવ શરીરનું તાપમાન માપવા માટે જ કરવામાં આવે છે. તેથી બીજા પદાર્થોમાં તેનો યુઝ નથી કરી શકાતો, કારણ કે એની રેન્જ ઓછી છે, એટલું તાપમાન સહન કરી શકતા નથી.